વખતે હોળી ધૂળેટીના તહેવારને લઈને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેરને લઈને હોળી અને ધૂળેટીની મજા છીનવાઈ ગઈ હતી, પરંતુ હવે કોરોનાનો કહેર ઘટતા લોકોમાં આ તહેવારને લઈને અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તહેવારને લઈને લોકો પોતાના વતન જઈને ઉજવણી કરતા હોય છે, ત્યારે સુરત એસટી નિગમ દ્વારા હોળી ધૂળેટીને ધ્યાનમાં લઈને એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. સુરતે ઝાલોદ, દાહોદ, ગોધરા માટેની એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે ઝાલોદ દાહોદ મળી કુલ 61 ટ્રીપો ઉપડી છે. પહેલે જ દિવસે એસટી નિગમને 7 લાખ રૂપિયાની આવક થઈ છે. તેની સાથે બાળકો અને સ્ત્રી પુરુષો મળીને અંદાજે 3000 જેટલા મુસાફરો પોતાના વતન પહોંચ્યા છે. બાંધકામ અને અન્ય ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂર અને કારીગર વર્ગની માંગને પહોંચી વળવા માટે આ એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા 3 દિવસ આ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.